કહેવાય છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી નેતાઓ દેખાતા જ નથી, પરંતુ હવે તો આ કહેવત ખોટી પડી રહી છે. સુરતમાં એક મહિલા કોર્પોરેટર ચૂંટણી જીત્યા બાદ સતત લોકસેવાના કામો કરી રહ્યા છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓના લોકોને ઘર સુધી પહોંચાડી રહ્યા છે. કોણ છે આ મહિલા કોર્પોરેટર અને કેવી રીતે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, આવો જોઈએ. ટીવી સ્ક્રીન પર લોકોના કામ કરતા આ મહિલા કોર્પોરેટરનું નામ છે મનીષા આહિર. તેઓએ પત્રકારથી લઈ રાજકારણ સુધીની સફર શરૂ કરી છે. અગાઉ પત્રકાર રહી ચૂકેલા મનીષા આહિરબેન ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ હાલ તેઓએ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે. જ્યારથી તેઓ કોર્પોરેટર બન્યા છે ત્યારથી તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અને તેઓ લાભ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી હાલમાં શરૂ થયેલી આરટીઈની માહિતી, આ તમામ કામગીરી કોર્પોરેટર અને તેમની ટીમ સતત મહેનત કરીને લોકોના ઘર ઘર સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે. હાલમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત લોકોએ તેઓના ફોર્મ ભરવામાં તેમજ આ ફોર્મ કેવી રીતે ભરવું તે તમામ સુવિધાઓ તેઓની ઓફિસે પૂરી પાડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓએ લોકોને અપીલ પણ કરી છે કે તેમના વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો તે રજૂઆત કરી શકે છે અને જેમ બને તેમ જલ્દીથી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પણ કરશે. રાઇટ ટુ એજ્યુકેશન માટેની મેં એક પોસ્ટ પણ બનાવી છે, સોશિયલ મીડિયામાં, ગ્રુપમાં, વોટ્સઅપમાં મેં બધે જ વાયરલ કરી છે. અને જો એમાં હાવ ઇઝી છે, એમાં આવકનો દાખલો, રેશન કાર્ડ, તમે જ્યાં રહેતા હોય ત્યાંનું એક રેસિડન્ટ પ્રૂફ તો જોઈએ, એ આધાર કાર્ડ હોય કે વોટિંગ કાર્ડ હોય અને ફોટા હોય છે, અને બાકી તો બધા જ આ ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોવાના જ. મારી ઓફિસ સવારમાં 10 વાગ્યાથી ખુલી જાય છે અને સાંજના વધારે લોડ હોય તો અમારે ત્યાં જે કામ કરે છે એ ભાઈ રાતના 12 વાગ્યા સુધી પણ આરટીઈના ફોર્મ ભરે છે અને કામ કરે છે. એટલે આપ જરૂર ક્રિએશન પ્લાઝા મુક્તિધામ સોસાયટી પાસે મારી ઓફિસ આવેલી છે, જે સવારના 10 વાગ્યાથી ખુલી જાય છે અને સાંજના 8-9 વાગ્યા સુધી કામ થઈ રહ્યું છે. તો આપ જરૂર આ ડોક્યુમેન્ટ સાથે આપ હાજર રહો, અને આ ડોક્યુમેન્ટ તો આપની પાસે હશે, જો સમજ ના પડતી હોય તો પણ આપ મારી ઓફિસ પર આવી મારો સંપર્ક કરજો, એમાં જે પણ કંઈ ઘટતું હશે તેની વ્યવસ્થા અહીં કરી આપવામાં આવશે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.